એની અંદર આપણે મસાલો ભરવાનો, આવી રીતના ડુંગળી પકોડા. અને બાકી નવી રેસીપી તમારા માટે કંઈક નવું. મિત્રો, આપણા ડુંગળી પકોડા ફ્રાય થઈ ગયા છે આજે, તો આજે આપણે ટેસ્ટિંગ કરીએ ડુંગળીના પકોડા. જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું. અત્યારે ચોમાસું આવી રહ્યું છે, એટલે કંઈક ને કંઈક નવું નવું છોકરાઓને ભાવે એવી વાનગી આપણે બનાવીએ છીએ. તો આજે વરસાદ આવતો હોય ને આપણે ભજીયાનો પ્રોગ્રામ થતો હોય છે, તો આજે આપણે બનાવવાના છે ભજીયા પકોડા. કઈ રીતના બને છે, એની પ્રોસેસ કઈ રીતના છે, કેટલી કેટલી વસ્તુ જોશે, તમને બધી તમામ માહિતી આપણે વિડીયોમાં આપીએ છીએ. કંઈક અલગ બનાવવાનું છે, તો કઈ રીતના ડુંગળીના પકોડા બને છે એ તમે આ જુઓ. પહેલાં તો હવે આપણે કેટલી પ્રોસેસ જોશે, કેટલી વાનગી જોશે, અને કોમેન્ટ પણ કરતા રહેજો કે ભાઈ ઘરની રસોઈ તમને કેવી લાગે છે, અને કંઈક ને કંઈક નવું નવું તમને દેખાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો તમને સારું લાગે તો આ વિડીયો બીજાને પણ મોકલો, જેથી કરીને આગળ શેર થતો રહીએ અને મજા આવતી રહીએ. તો ડુંગળી પકોડા સાથે જો અત્યારે આપણે બટેટા બાપા મૂકી દીધા છે, હવે એનો મસાલાનો માવો બનાવશું. ડુંગળી કઈ રીતના અને સાથે માં બ્રેડ પણ જોશે, કેટલી પ્રોસેસ છે એ બધી તમામ માહિતી આપણે હવે જોઈએ. ચાલો આજે બનાવવાનું છે મિત્રો, પહેલા તો ડુંગળી લેવાની છે. ડુંગળીને આવી રીતના જુઓ, પહેલા આવી રીતના ગોળ કાપી નાખવાની છે, આવી રીતના ગોળ કરવાની છે. આની અંદર ભરવાનો છે આપણે મસાલો, જે ડુંગળીના પકોડા કેવી રીતે બને છે. ચોમાસા સિઝન આવી રહી છે, તો આવી રીતના પહેલા ડુંગળી લઈ લેવાની છે ચાર પાંચ, અને પછી આની પ્રોસેસ કેવી રીતના છે તમને આગળ બતાવું. ડુંગળીના પકોડા આજે કઈ રીતના બનાવવા છે, એટલે પહેલાં તો આપણે બટેટા બાફી લીધા છે. આ બટેટા છે, આપણે આમાંથી ચાર પાંચ બટેટા લેશું, બાફેલા બટેટા છે. બાકી બીજી પ્રોસેસ જે આપણે કરવાની છે પછી હું તમને કહું છું. આટલા બટેટા લઈ લીધા છે ચાર પાંચ, અને હવે આને એની ઉપર આવશે આપણી ડુંગળી. ડુંગળી નાખી દીધી છે, પછી સીમલા મરચાં, આદુ, લસણની પેસ્ટ છે એ પણ આપણે એડ કરશું. પછી હવે એની ઉપર આવશે આપણા બધા મસાલા. પહેલાં તો થોડી હળદર, ધાણા જીરું, મરચું અને સ્વાદ અનુસાર મીઠું. થોડીક આપણે નાખશું હિંગ. હવે આપણે મિત્રો આ બધું મિક્સ કરી દઈશું. ચોરી નાખવાનું છે, આપણે જે કહેવાય ને પકોડાનો જે મસાલો, જે બટેટાનો મસાલો એ આપણે બનાવવાનો છે, એટલે આને ક્રશ કરી નાખીએ એકદમ, અને એને માવા ટાઈપ બનાવી નાખીએ, અને એકદમ ક્રશ કરી નાખવાનું છે. મિત્રો, આપણો બટેટાનો મસાલો બની ગયો છે. હવે આને પ્રોસેસ કેવી રીતના કરવાની છે એ તમને બતાવું. આપણે મેં જે આ ડુંગળી આપણે ફોઈલી હતી, આપણે એનું જે પડ આવે ડુંગળીનું એ આપણે કાઢી લેવાનું છે. હવે આ પડને આપણે લેવાનું છે, આની અંદર આપણે મસાલો ભરવાનો છે. આવી રીતના ગોળ કુલા કરી પછી આની ઉપર ભરવાનો છે, પછી આને કરી નાખવાનું છે આવી રીતના મિક્સ. સેમ પ્રોસેસ બધી વસ્તુ આપણે આને ગોઠવી દેશું. આવી રીતના જે આપણે ડુંગળીના કટિંગ કરેલા છે, આવી રીતના પડ કાઢેલા છે, બધા મસાલો આપણે આની અંદર સ્ટફ કરી દેશું. સ્ટફિંગ કરીને આને ઉપરથી પેક કરી દેશું. આ પેક થઈ જાય એટલે આને દાબીને પ્રોસેસ કરવાની છે. અને આને આજે ચોમાસા હોય, મસ્ત મજાનું વરસાદ પડતો હોય, અને આવા ભજીયા પહેર્યા હોય તેનો આનંદ કંઈક અલગ છે, મજા આવે. તમે પણ ઘરે ટ્રાય કરજો. પડ રાખવું, મસાલાથી ભરી નાખવાનું છે. ત્યાં સુધી આપણે ભરી લઈએ ત્યાં સુધી તમે જોતા રહ્યો આગળ. મિત્રો, આપણે જે ડુંગળીનું પડ હતું એ મસાલા બધા આપણે ભરી નાખ્યા છે, પેક કરી નાખ્યા છે. હવે આની પ્રોસેસ એવી રીતના છે કે બજારમાં આપણે જે બ્રેડ મળે છે, બજારમાંથી બ્રેડ લઈ લેવાની, પછી એને આપણે
પાણી લેવાનું છે ડીશમાં, પછી આને આવી રીતના પલાળી દેવાની છે. આવી રીતના પલાળીને પછી પાણી બધું કાઢી નાખવાનું છે. પાણી નીકળી જાય પછી આપણું જે આ ડુંગળી મસાલાવાળું જે છે એ આપણે આની અંદર પેક કરશું અને આને એકદમ ક્રશ કરી નાખશું આવી રીતના. એટલે આપણા ડુંગળી પકોડા હવે આને નાખશું આપણે તરવામાં. સેમ પ્રોસેસ બધા આવી રીતના આપણે કરી નાખશું. પાણી બધું કાઢી નાખવાનું છે નીચેવીને. આવી રીતના આપણે તૈયાર કરવાનું છે આ બુલ્લુ ડુંગળી પકોડા. છે ને બાકી નવી રેસીપી તમારા માટે કંઈક નવું. સેમ પ્રોસેસ બધા આવી રીતે જે આપણે ડુંગળીનો મસાલો ભરીને રાખ્યા છે સેમ પ્રોસેસ આને હવે આપણે પેક કરી નાખશું. આવી રીતના જુઓ પાણી એકદમ નીચવી નાખવાનું છે. એટલે આ પકોડા કેવા લાગશે, એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી. જુઓ છે ને વડા જેવું લાગે છે ને. આપણે કેમ વડાપાઉં ખાતા હોય એવી રીતના વડું બને છે. વડા ટાઈપ જેવું લાગે છે. આજે હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યો છું પણ તમારા માટે કંઈક નવું નવું કરવું પડે ભાઈ. રેસીપી તો ઘણી બધી છે પણ એને બનાવવાની પ્રોસેસ અઘરી હોય છે. આમાં બહુ માથાકૂટ હોતું હોય છે એટલે કોઈ રેસીપી બહુ ઓછા કરતા હોય. બાકી જેની પાસે ટાઈમ હોય, તમારે કોઈ ફેમિલીમાં બધા ગયા હોય, કંઈક નવું ખવડાવવું હોય તો આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. છે ને આપણે એકદમ જો થઈ ગયા છે તાકાતવાળા. હવે કન્ટિન્યુ કરીએ અને જોતરી વગર હવે આને આપણે તરવા મૂકશું. કઈ રીતના પ્રોસેસ છે એ આગળ જોઈએ. મિત્રો આપણે બ્રેડમાં જે ડુંગળીનો મસાલો ભેગો કે આપણે એ રીતના પેકિંગ કરી લીધું છે. હવે આને આપણે ફ્રાય કરશું તેલની અંદર. પેલા કડાઈ લઈ લીધી છે અને હવે આપણે તેલની અંદર એડ કરશું. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે જે આ વડા કર્યા હતા ડુંગળીના પકોડા એ આપણે એડ કરશું. આને એકદમ ક્રિસ્પી અને ચકાચક બનાવવાના છે. કોને કોને ખાધા છે કોમેન્ટ જરૂરથી કરજો, ને ના ખાધા હોય તો ઘરે તમે રેસીપી બનાવી નાખજો અને ટ્રાય આપણે કરશું. મિત્રો ધીરે ધીરે કલર આવી ગયો છે અને એકદમ કુરકુરિયા થઈને એવા આપણે ડુંગળીના પકોડા કરવાના છે. એના બાકી જોરદાર બનાવી નાખો ઘરે ભાઈ, મજા આવશે. મિત્રો આપણા ડુંગળી પકોડા ફ્રાય થઈ ગયા છે. થોડા ગમતા બ્રાઉન થાય એટલે આને આપણે કાઢી લેવાના છે. એટલે કુરકુરિયા એકદમ મસ્ત મજાના ડુંગળી પકોડા તૈયાર થઈ ગયા છે. આપણા ડુંગળી પકોડા તૈયાર, હવે આને આપણે કાઢી લેશું. આવી રીતે બધા પકોડા આપણે કાઢી લઈને પછી આપણે બીજા જે પકોડા છે ડુંગળી પકોડા એ આપણે અંદર ફ્રાય કરીને કાઢી લેશું. આને કેચઅપ સાથે ચટણી સાથે ખાવાની કંઈક મજા અલગ જ છે. અને આજની રેસીપી તમે ખાધા હોય તો ભલે અને કદાચ ના ખાધા હોય તો આ રેસીપી જોઈને તમે ઘરે બનાવજો અને બીજા લોકોને પણ શેર કરજો, મજા આવશે. અને આની થોડાક બાકી છે ચાર પાંચ જેટલા, એ કરીને પછી આપણે આનું ટેસ્ટિંગ કરીએ કેવું છે કેવું નહીં. ફર્સ્ટ ટાઈમ રેસીપી છે એટલે જોઈને હવે તમને હું કહું કે કેવો ટેસ્ટ થયો છે. જય માતાજી. અત્યારે તમને જોતા તો એવું લાગે છે ને કે હું કંઈક આ પેટીસ બનાવ્યું છે અથવા વડાપાઉં છે, પણ ડુંગળીના પકોડા છે. તો વરસાદની સિઝન આવી રહી છે ને અત્યારે એકદમ આ પકોડા જે બન્યા છે એકદમ ક્રિસ્પી. આમાં ચણાનો લોટ આપણે યુઝ કર્યો નથી, ડાયરેક્ટ જ એમને જ છે બ્રેડ સાથે. અને આને તમે સોસ સાથે ખાઈ શકો છો, લીલી ચટણી એ પણ એમાં તમે ખાઈ શકો છો. તો આજે આપણે ટેસ્ટિંગ કરીએ ડુંગળીના પકોડા. ખરેખર છોકરાઓને મજા આવશે. અને તમે જો સ્ટફિંગ દેખાય છે ડુંગળી દેખાય છે એની હવે આપણે બાઈટ લઈએ. મસાલો એકદમ આપણો એકરસ થઈ ગયો છે. ડુંગળી એકદમ ફ્રાય થઈ ગઈ છે અને ઉપરથી બ્રેડનું પોડ છે એવું એકદમ કડક થઈ ગયું છે, ક્રિસ્પી થઈ ગયું છે. તમને ખાવાનો આનંદ મજા આવશે. તો
તમે પણ ઘરે બનાવી નાખજો ચોમાસાની ઠંડી ઠંડી જે મોસમમાં હવે ગરમા ગરમ ડુંગળીના પકોડા ખાવાની મજા કંઈક અલગ જ છે. ઘણા બધા પકોડા બને છે, સાદા પકોડા છે, બ્રેડ મસાલા પકોડા બને છે, પણ આપણે કંઈક નવું કહ્યું છે, ડુંગળીવાળા પકોડા. હું આ પૂરા કરી નાખું, અત્યાર સુધી તમે વિડીયો શેર કરી નાખો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.